साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना मंडप लाइट अने साउंड एसोसिएशननी वार्षिक साधारण सभा योजाई। प्रांतिज खाते कार्यरत प्रांतिज तालुका मंडप लाइट एंड साउंड एसोसिएशनना वार्षिक साधारण सभा प्रांतिज खाते आवेल उमियावाड़ी खाते योजाई हती, जेमां गुजरात मंडप એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પરમાર, સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ સથવારા, પ્રાંતિજ મંડપ એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ મનીષભાઈ દલાલ, મંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી કાર્તિકભાઈ દલાલ, યશવંતભાઈ નાયક સહિત પ્રાંતિજ તાલુકા મંડપ લાઇટ એન્ડ સાઉન્ડ એસોસિએશનના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીમાં ધંધાઓને લગતી ચર્ચાઓ બાદ એસોસિએશનના દરેક સભ્ય માટે પરિવાર સુરક્ષા વીમા કવચ યોજનાની શરૂઆત રથયાત્રાના દિવસે શુભારંભ કરવામાં આવશે, તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। ઉમંગ રાવલ, ZSTV પ્રાંતિજ। નમસ્કાર। સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકભાઈ સથવારા મારું નામ છે। આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની અંદર પ્રાંતિજ તાલુકા મંડપ એસોસિએશનની મિટિંગ બોલાવવામાં આવેલી। આ મિટિંગની અંદર આવનાર સમયની અંદર મંડપ એસોસિએશનના જે પણ સભ્યો છે એ સભ્યોને અકસ્માત વીમામાં લાભ મળે અને પરિવાર સુરક્ષા યોજના એક નવી લોન્ચ કરવા ગુજરાત મંડપ એસોસિએશન જઈ રહ્યું છે। જે યોજના અમારા આદરણીય શ્રી જગદીશભાઈ પરમાર અને મહામંત્રી શ્રી રાજુભાઈની આગેવાની હેઠળ આ યોજના અમે લોન્ચ કરી અને આવનાર સમયની અંદર અમારા મંડપ એસોસિએશનના વેપારી મિત્રનું કોઈ પણ રીતે મૃત્યુ થાય તો એમના પરિવારને આર્થિક સહાય માટે 5 લાખથી 15 લાખ સુધી આપવાની આ એક સારામાં સારી યોજના ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ। એ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓની અંદર જઈ અને આ યોજના વિશે માહિતી આપી અને વધુમાં વધુ સભ્યો જોડાય તેવી એવો અમે પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છીએ। ઓકે, ધન્યવાદ। ગુજરાત મંડપ એસોસિએશન પ્રમુખ શ્રી જગદીશભાઈ પરમાર, અત્યારે અમે લોકો છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મહામારીના હિસાબે અમારા ધંધાથી બેરોજગાર થયેલા છીએ, એટલે અમારી પાસે કોઈ ધંધો છે નહીં, છતાં અમે સરકાર જોડે એવી કોઈ માગણીઓ પણ કરેલ નથી અને સરકારે થોડી ઘણી અમારી માગણી હતી સંતોષી પણ છે અને હવે ધીમે ધીમે સંખ્યાનો વધારો 50માંથી 100, 100માંથી 150 કરેલ છે એ બદલ પણ સરકારનો અમે આભાર માનીએ છીએ। બીજો નંબર, અત્યારે અમે ધંધાથી અસર થયેલા અમારા વેપારી ભાઈઓ માટે એસોસિએશન એક સ્કીમ મૂકવા માગતી હતી કે જેમાં પરિવાર સુરક્ષા યોજના નામ હતું કે જે માણસ આપણો વેપારી મૃત્યુ પામે તો એના પરિવારને પાછળ કંઈક આર્થિક મદદ થાય, એ રીતની અમે એક સ્કીમ ગુજરાતમાં લોન્ચ કરવા માગીએ છીએ। એટલે સ્કીમનું દરેકને દરેકે જિલ્લામાં આપણે એની સમજ આપવા માટે અત્યારે અમે દરેક તાલુકે જિલ્લે મિટિંગોનું આયોજન કરીએ છીએ અને એના ભાગરૂપે આજે અમે પ્રાંતિજ તાલુકા એસોસિએશને બોલાવેલી મિટિંગનું આયોજન કરેલ છે, જેમાં અમે આવતીકાલે રથયાત્રા નિમિત્તે પરિવાર સુરક્ષા યોજનાની સ્કીમ લોન્ચ કરી છે અને તેમાં પરિવારના સભ્યને, મૃત્યુ પામેલ પરિવારના સભ્યને એમાં કંઈક આર્થિક મદદ થાય અને એમાં દરેક વેપારીનો સહયોગ મળે એ ગણતરીથી અમે આ સ્કીમ આજે